રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તે પણ વિડીયો નાના નાના બાળકોનો છે. જી હા, વાત કરીએ રાજકોટ જિલ્લાની કે જે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ પ્રમાણમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બાળકોનો બનાવેલો આ વિડીયો છે. હવે નાના નાના ભૂલકાઓ પણ રાજકારણમાં જાણે ઝંપલાવવાનું હોય તેવી રીતે વિડીયો બનાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં જાણે કે પલટો આવવાનો હોય તે પ્રમાણે નાના બાળકો પણ રાજકારણમાં પોતાના પિતાની રાહે જવા માટે જાણે કે તૈયારીઓ કરતા હોય તેવો વિડીયો બનાવી અને કર્યો છે વાયરલ. નાના ભૂલકાઓને પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને હાલની જે સ્થિતિ છે તે બાળકો પણ જાણે કે રાજકારણના રંગમાં રંગાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ હોય, બાળકો ઘરે રમતા હોય છે ત્યારે બાળકો પોતાના વિચારો રજૂ કરી અને પોતે પણ રાજકારણમાં ઝંપલાવે તેવી આકાંક્ષા સેવી અને વિડીયો કરવામાં આવી રહ્યો છે વાયરલ. ચૂંટણી પ્રચારમાં રાજનેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે તેની થીમ પર આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. રહેમાન નામના યુવક અને નાનું બાળક જે છે તે કેજરીવાલની સરકાર સારી લાગે છે જે વિડીયોમાં તે જણાવી રહ્યો છે. રહેમાન હિંગોરાના દાદા માજી સુધરાઈ સભ્ય છે અને તેમના દાદી માજી સુધરાઈ સભ્ય હાલની ટર્મમાં પણ તેના પિતા રિયાઝભાઈ હિંગોરા સુધરાઈ સભ્યમાં છે અને તેમનો પુત્ર 9 વર્ષનો રહેમાન છે. તેને પણ જાણે કે રાજકીય રંગ લાગ્યો હોય તેમ નાની ઉંમરમાં રાજનેતા બનવાનો રંગ લાગ્યો હોય અને જાણે કે રાજકારણના રંગોમાં રંગાઈ ગયો હોય રહેમાન અને પોતાના પરિવાર જાણે કે રાજકારણથી સંકળાયેલું હોય ત્યારે તે પણ રાજકીય રીતે સંકળાય અને આગળ જઈ અને રાજકારણમાં રંગી રંગાઈ અને નવી રાજકીય પાર્ટીઓ સાથે સામેલ થઈને પોતે પણ એક સારી એવી પ્રતિભા બતાવે તે માટે આ વિડીયો તેણે વાયરલ કર્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાનો આ વિડીયો છે. ચૂંટણી પ્રચારમાં જે પ્રમાણે રાજનેતાઓ પ્રચાર કરતા હોય છે, પ્રસાર કરતા હોય છે, તેવી જ રીતે આ નાના નાના બાળકો પણ પોતાની ટીમ બનાવી અને તેમને પૂછવામાં આવ્યું કે તમને કયો નેતા સારો ગમે છે અને કોની સરકાર અહીંયા તમને સારી લાગે છે. ત્યારે તેણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સારા લાગે છે. એટલે કે હાલના સંજોગોમાં જોવા મળે તો ગુજરાતના રાજકારણમાં ફેરબદલ થવાની શક્યતા સેવાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ 2 જ પક્ષને અત્યાર સુધી છેલ્લા 70 વર્ષથી ગુજરાતે સ્વીકાર્યું છે, પરંતુ આ વખતની જે ચૂંટણી છે તે રસાકસી ભરી જોવા મળે અને આ પાર્ટીએ પણ ઠેર ઠેર પ્રદર્શનો કરી અને સાથે સાથે નેતાઓ ચૂંટણી જીતવા માટેના પ્રયાસો અને તેમની સાથે સભ્યોને જોડાણ કરવા માટે અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સીધો જંગ ભાજપ કોંગ્રેસને આપ સાથે થશે ત્યારે નાના બાળકોને અને નાના ભૂલકાઓ પણ તે પ્રક્રિયાને હવે અરવિંદ કેજરીવાલ સાથે સરખાવી અને નવી રાજકારણના રંગોમાં રંગાઈ ગયેલા નાના ભૂલકાઓ જોવા મળી રહ્યા છે.